ભુજ તાલુકાના ગામે રવિવારે અખિલ કચ્છ ઘરવા ગુરુ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ગરવા અને મોહનભાઈ નામોરી કેરા જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શામજીભાઈ વાણિયા તેમજ બળદીયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર કાંતાબેન ગોંડલિયા અને કેરા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ડાયાભાઈ મહેશ્વરી ત્રિકમભાઈ વાસણભાઈ આહિર રામજીભાઈ મુછડિયા બુદુભાઈ મુછડિયા મંજુબેન વાલાણી પ્રેમીલાબેન હિરાણી સુરેશભાઈ મહેશ્વરી સહદેવસિંહ જાડેજા પરેશ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતું આયોજક તરીકે નિરંજન મુછડિયા અનિલભાઈ કોમેન્ટર તરીકે શામજીભાઈ મકવાણા અમ્પાયર તરીકે મનસુખભાઈ મકવાણા મહેન્દ્રસિંહ સોઢા સ્કોરર તરીકે નીલ બોખાણી અને વિપુલભાઈ બોખાણી રહ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં બળદિયા ઢોરી ગાંધીધામ માધાપર બિદડા અને જીયાપર વચ્ચે જંગ જામ્યો હતો તો ફાઇનલ મેચ બળદિયા ઇલેવન અને ઢોરી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં ઢોરી ઇલેવનનો વિજય થયો થયું હતું વિજેતા ટીમ તથા રનર્સઅપ ટીમ ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તારીખ એકવીસ બે બે હાજર એકવીસ ના રોજ સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ બળદિયા ખાતે અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી આ ટુર્નામેન્ટ સ્વર્ગીય રવજીભાઈ મુછડિયા સ્વર્ગીય પરબતભાઈ ગાજણ સ્વર્ગીય નરેશભાઈ મુછડિયાની સ્મૃતિમાં યોજવામાં આવેલી હતી આ સમગ્ર ટુર્નામેન્ટમાં વિનર તરીકે ઢોરી ઇલેવન રહી હતી અને રનર્સઅપ ટીમ તરીકે બળદિયા ઇલેવન રહી હતી આ સમગ્ર ટુર્નામેન્ટમાં મુખ્યદાતા તરીકે ત્રિકમભાઈ વાસણભાઈ આહિર રત્નાલ અને કેરા જિલ્લા પંચાયત સીટ ભાજપના લોકપ્રિય ઉમેદવાર શામજીભાઈ વાણી રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે ગામના જ યુવા આગેવાનો ભાઈ શ્રી વિનોદભાઈ મકવાણા પરેશભાઈ સોલંકી મનસુખભાઈ મકવાણા કાનજીભાઈ ડાયાભાઈ મકવાણાનો વિશેષ સહયોગ મળેલો હતો અને આ ટુર્નામેન્ટમાં એમ્પાયર તરીકે શામજીભાઈ મકવાણા અને સ્કોરર તરીકે વિપુલભાઈ બુખાણી તથા નીલભાઈ બુખાણીએ સેવા આપી હતી